આજે હું તમારી સાથે શેર કરીશ લગ્ન પ્રસંગે બનાવવામાં આવતા બટાકાના છાલવાળા શાકની રેસીપી. તો ચાલો જોઈએ કે બટાકાનું છાલવાળું શાક કેવી રીતે બનાવાય છે અને તેની માટે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડશે. તો મેં અહીં 4 મીડિયમ સાઇઝના બટાકા લીધા છે અને તેને મેં આ રીતે છાલ સાથે જ સમારી લીધા છે. 1 તમાલપત્ર, 2 લાલ સૂકા મરચાં, 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન મરચું, 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ, થોડી કોથમીર, ગોળ, 2 કોકમ, મીઠું, નાનો ટુકડો તજ, 4 લવિંગ, 1/4 ટીસ્પૂન હિંગ, થોડી સૂકી મેથીના દાણા, જીરું, રાઈ અને અજમો. તો ચાલો હવે શાક બનાવવાનું શરૂ કરીએ. અને આ શાક આપણે આજે કુકરમાં બનાવીશું. તો સૌથી પહેલાં આપણે કુકરમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું અને તેલ જ્યારે ગરમ થઈ જાય તે પછી આપણે તેમાં નાખીશું 1/2 ટીસ્પૂન રાઈ, 1/2 ટીસ્પૂન સૂકી મેથીના દાણા, 1/2 ટીસ્પૂન જીરું, 1/2 ટીસ્પૂન જેટલો અજમો આપણે તેમાં એડ કરીશું, 4 લવિંગ, 1 નાનો ટુકડો તજ એડ કરીશું અને 1 તમાલપત્રને આપણે ટુકડા કરીને એડ કરવાના છે, 2 લાલ સૂકા મરચાં અને આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને મિક્સ કર્યા પછી એડ કરીશું 1/4 ટીસ્પૂન હિંગ. હિંગને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને તે પછી આપણે સમારેલા બટાકા એડ કરીશું. તમે બટાકાની છાલ કાઢી પણ શકો છો. મેં અહીં છાલવાળું શાક બનાવ્યું છે. બટાકાને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાના છે અને બટાકાને સરસ રીતે મિક્સ કર્યા પછી લગભગ 1/2 મિનિટ સુધી આપણે આ રીતે હલાવતા હલાવતા તેને સાતળી લઈશું અને તે પછી આપણે તેમાં એડ કરીશું 1/2 ટીસ્પૂન જેટલી હળદર, 1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર, થોડો ગોળ, 2 કોકમ અને મીઠું આપણે આપણા સ્વાદ પ્રમાણે લેવાનું છે. મેં અહીં લગભગ 1/2 ટીસ્પૂન જેટલું મીઠું લીધું છે. બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને ફરીથી એકવાર આપણે સારી રીતે તેને મિક્સ કરી લઈશું અને આ ટાઈમે આપણે ગેસ છે તે થોડો સ્લો કરી લઈશું એટલે મસાલા છે તે દાજી ના જાય અને સરસ રીતે બટાકામાં મિક્સ થઈ જાય. સારી રીતે મિક્સ કર્યા પછી આપણે તેમાં લગભગ 1 કપ જેટલું પાણી ઉમેરવાનું છે અને ફરીથી એકવાર બધી જ વસ્તુને સરખી રીતે આપણે હલાવી લઈશું અને હવે આપણે તેને ઢાંકણ વડે ઢાંકી લઈશું અને કુકરમાં 5 સીટી વાગે ત્યાં સુધી આપણે તેને બાફી લઈશું. અને હવે 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, કુકર પણ ઠંડુ થઈ ગયું છે. તો ચેક કરી લઈએ, સુગંધી તો બહુ સરસ આવી રહી છે. તો ચમચાની મદદ વડે આ રીતે હલાવીને ચેક કરીશું. બટાકા પણ સરસ રીતે બફાઈ ગયા છે. તો સરખી રીતે હલાવી અને ચમચાની મદદ વડે આ રીતે 3-4 બટાકાને આપણે મેશ કરી લેવાના છે એટલે જે શાકનો રસો છે તે થોડો જાડો થઈ જાય. અને બટાકાને આ રીતે મેશ કર્યા પછી ફરીથી એકવાર આપણે તેને હલાવી લઈશું અને એક સર્વિંગ બોલમાં તેને નીકાળી લઈશું. હવે આપણું શાક પીરસવા માટે બિલકુલ તૈયાર છે. પૂરી સાથે તે બહુ જ ટેસ્ટી લાગે છે.